एक અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે અનુસાર 1.25 કરોડ રૂપિયાની ખંડણી માંગનારા શખ્સો અત્યારે સકંજામાં આવી ગયા છે. અડાલજ નજીક શેરથાના વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી અને બે દિવસ અગાઉ ફોન કરીને તેમણે ખંડણી માંગી હતી. નિર્મલ દવે અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. નિર્મલ, વિગતો શું છે આ મામલે? જો આજે શેરથાનો વેપારી છે, મૂળભૂત રીતે મરી મસાલાનો ધંધો કરે છે અને 15-1 દિવસ પહેલા જ્યારે અડાલજ હાઈવે પરથી પસાર થતો હતો તે સમય દરમિયાન પણ તેની સાથે કોઈ શખ્સોએ બાઇક અથડાવ્યું હતું અને તેની સાથે મારામારી કરવાની ઘટના બની હતી. અને એના 2-3 દિવસ બાદ ફરીથી એક વખત તેના વ્હીકલને કોઈ અજાણ્યા શખ્સોએ અથડાવી અને તેને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ સમય વીત્યો અને તેના 10-1 દિવસ બાદ ફરીથી એક વખત અજાણ્યો ફોન આ મરી મસાલાના વેપારીને આવ્યો હતો અને 1.25 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો ખંડણી નહીં આપે તો તેના પરિવારજનોને નુકસાન કરવાની પણ ધમકી આપી હતી. જે ફોન આવ્યો હતો તે હિન્દી ભાષામાં ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને જેના પગલે અડાલજ પોલીસે 2 દિવસ પહેલા 4 અજાણ્યા શખ્સો સામે ખંડણી માંગવાનો તેમજ અપહરણનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો હતો. આ બાબતની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ જ્યારે કરવામાં આવી તેમાં ગ્રામ્ય એસીબીને સફળતા મળી છે. 4 શખ્સોની ધરપકડ કરી છે અને જેને સત્તાવાર રીતે જાહેરાત કરી અને પત્રકાર પરિષદ થોડા સમય બાદ કરવામાં આવશે. પરંતુ આ કયા કારણોસર ખંડણી માંગવામાં આવી તે બાબત હજુ પણ રહસ્યમય છે. બિલકુલ નિર્મલ, અમારા જાણકારી બદલ. તો પોલીસની પત્રકાર પરિષદમાં વધુ શું વિગતો આવે છે જોવાનું રહેશે. અત્યારે તો 4 આરોપીઓ સકંજામાં આવી ગયા છે.